આ તરફ યુપી અને ઉત્તરાખંડમાં ચાલી રહેલી કાવડ યાત્રાને લઈને રાજ્ય સરકાર ફરી એક વખત એલર્ટ મોડમાં. કાવડ યાત્રા પર આતંકી હુમલાને જોતા સમગ્ર કાવડ યાત્રાના રૂટ પર ભારે પોલીસ સમાવડો અને જવાનો તૈનાત કરાયા. બીજી તરફ પોલીસ પ્રશાસને આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કાવડ યાત્રાને લઈને પોલીસ પ્રશાસન વધુ સતર્ક થયું છે. સાથે જ યાત્રાને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે યોગી સરકાર તરફથી સંપૂર્ણ ગંભીરતા લેવામાં આવી રહી છે. આ માટે એટીએસની ટીમને મુઝફ્ફરનગરમાં પણ મોકલવામાં આવી છે. શનિવારે સવારે લખનૌથી આવેલી એટીએસની ટીમે મુઝફ્ફરનગરના શિવચોકમાં પડાવ નાખ્યો છે. અહીં એસએસપી અભિષેકસિંહે ટીમમાં સામેલ સૈનિકોને કાવડ યાત્રાના રૂટ અંગે માહિતી આપતા તેમને સંપૂર્ણ સતર્કતા સાથે તેની દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. નોંધનીય છે કે હરિદ્વારથી દરરોજ લાખો કાવડ યાત્રિકો ગંગાજળ લઈને શિવ મંદિરો તરફ આવી રહ્યા છે. કાવડ યાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના કે આતંકવાદી હુમલો ન થાય તે માટે રાજ્ય સરકાર તરફથી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવી છે. कांवड़ यात्रा चल रही है, इसके संबंध में हमने फुल प्रूफ सिक्योरिटी का प्लान किया है. किसी भी प्रकार के आतंकवादी घटना से निपटने के लिए एटीएस हेडक्वार्टर से एटीएस की स्क्वाड कमांडो टीम को डिप्लॉय करने का अनुरोध किया गया था. उसी के चलते कल ये टीम यहां पर पहुंची है. आज शिव चौक जो हमारा मेन फोकल पॉइंट है, जहाँ से दिल्ली, हरियाणा, राजस्थान, पश्चिमी उत्तर प्रदेश आदि जगहों से आने वाले सारे कांवड़िया इस पवित्र स्थल पर इसकी परिक्रमा करके जाते हैं. इस एरिया को हमने एटीएस की कमांडो टीम को हैंड ओवर किया है. अभी फिलहाल वो इसका सिक्योरिटी ऑडिट कर रहे हैं और इसके बाद वो इस पूरे इलाके को कवर करके इसमें एक ऐसी फुल प्रूफ सिक्योरिटी देंगे, किसी प्रकार का भी यदि कोई आतंकवादी हमला होता है तो उससे हम तत्काल निपट सके. નોંધનીય છે કે હાલ ઉત્તર પ્રદેશ પોલીસ અને પ્રશાસન કાવડ યાત્રાને લઈને ખડે પગે છે, તો સ્થાનિક ગુપ્તચર વિભાગે પણ ડ્રોન કેમેરા વડે કાવડ રૂટ પર નજર રાખી છે. તો ઇન્ટેલિજન્સ ટીમ ઉપરાંત ડીએમ અને એસએસપી પણ કાવડ માર્ગના દરેક ક્ષણના સમાચાર લઈ રહ્યા છે. ત્યારે સુરક્ષાને લઈને મુઝફ્ફરનગરના પોલીસ અધિક્ષક અભિષેકસિંહે નિવેદન આપતા કહ્યું છે, કોઈ પણ ધાર્મિક યાત્રાધામોમાં આતંકવાદી હુમલાનો ખતરો હંમેશા રહે છે, જેને જોતા આ તૈયારીઓ કરવામાં આવી છે. देखिए, जैसा कि आपको मालूम है कि किसी भी धार्मिक यात्रा में आतंकवादी हमले का खतरा बना रहता है और इस बार कांवड़ यात्रा काफी सेंसिटिव है, तो इसीलिए पहले हमको एक कंपनी रैपिड एक्शन फोर्स 6 पीएसी पहले से मिली हुई है. उसमें एक फ्लड यूनिट भी हमें मिली हुई है पीएसी के. इसके अलावा स्पेशलाइज फोर्स जो एटीएस की स्क्वाड कमांडो टीम है वो हमको किसी भी प्रकार के टेरर थ्रेट से निपटने के लिए दी गई है. જિલ્લામાં કાવડ યાત્રાનો સમગ્ર રૂટ લગભગ 240 કિલોમીટરનો છે. યાત્રાની સુરક્ષા માટે પોલીસ પ્રશાસને 2000થી વધુ સ્થળોએ સીસીટીવી લગાવ્યા છે, ત્યારે 2 કિલોમીટરના અંતરે પોલીસ તૈનાત કરવામાં આવી છે. 22 જુલાઈથી શરૂ થયેલી કાવડ યાત્રાને લઈને પોલીસ પહેલાથી જ એલર્ટ મોડ પર છે, પરંતુ મારામારીને તોડફોડની સતત ઘટનાઓ બાદ ઇન્ટેલિજન્સની ટીમ એલર્ટ થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.